નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ. અમદાવાદ એરપોર્ટ પર રાજ શેખાવતને નજર કેદ કરતા તેમણે આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે એરપોર્ટ પર પોલીસે મને ઘેરી લીધો. મેં પ્રશાસનને વિનંતી કરી હતી કે અમને રોકશો નહીં. કમલમ, અમારી રજૂઆત કરવા જવા દેવા વિનંતી. અમારો રસ્તો રોકશો તો આત્મવિલોપન કરીશ. એરપોર્ટ ઉપર બેઠો છું અમદાવાદ, જયપુર થી આવ્યો છું. અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેં કીધું હતું સરકારને, પ્રશાસનને, મને અને મારા છત્રીઓને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી દઈશ, આત્મવિલોપન કરી દઈશ. એટલે મને મજબૂર ના કરો. અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરી ના આપો. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન. જતીન, રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પર નજર કેદ કરાયા છે, સાથે જ તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે. શું વિગતો? એરપોર્ટ પર નજર કેદ જે છે તે કરવામાં આવે છે. તેઓએ એક મીડિયા બાઇટ આપીને તેમાં જણાવ્યું કે તેઓ જોધપુરથી આવ્યા હતા અને કમલમ ખાતે રજૂઆત કરવા માટે તેઓ જવાના છે. હાલ અમદાવાદ ખાતે એરપોર્ટ પર તેને નજર કેદ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે એરપોર્ટ પર પોલીસે તેમને ચારો તરફથી ઘેરી લીધા છે. મેં પ્રશાસનને વિનંતી કરી હતી કે અમને રોકવા નહીં, અમે માત્ર કમલમ ખાતે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. પરંતુ પ્રશાસને તેમને ઘેરી લીધા છે એટલે તેમને સ્પષ્ટપણે કહ્યું છે કે અમને કોઈ પણ રીતે રોકવામાં આવશે તો અમે આત્મવિલોપન જે છે તે પણ વિચારીશું. એટલે કે તેઓની સ્પષ્ટ માંગણી છે કે તેઓ પોલીસ તેમની અટકાયત ના કરે અને તેઓને કમલમ જવા દેવામાં આવે. માત્ર ને માત્ર કમલમ તેઓ રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે. જી જતીન, એરપોર્ટ પર શું ક્ષત્રિય સમાજના લોકો પણ ત્યાં ઉપસ્થિત છે જયારે રાજ શેખાવતને નજર કેદ કરાયા છે? ક્ષત્રિય સમાજના લોકોને જાણ નથી થઈ કે રાજ શેખાવતને એરપોર્ટ પર નજર કેદ જે છે તે કરવામાં આવ્યા હોય. કારણ કે તેમને લેવા માટે માત્ર ડ્રાઈવર અને તેમના બે ત્રણ મિત્રો જે છે તે આવેલા છે. ક્ષત્રિય સમાજના લોકો હજી કમલમ ખાતે જવાના રવાના થઈ ચૂકેલા છે. રાજ શેખાવતે થોડીક વાર પહેલા ટેલિફોનની વાતચીતમાં જણાવ્યું કે તેઓ અમદાવાદ પોલીસ મને રોકી શકશે, મારા ક્ષત્રિયના નેતાઓને નહીં, રાજપૂત સમાજના દીકરાઓ જે યુવા વર્ગના લોકો જે છે તે ગામડેથી પણ કેટલાક લોકો જે છે તે કમલમ ખાતે આવા પહોંચી ચૂક્યા છે. 2 વાગ્યાનો ટાઈમ આપેલો છે, 2 વાગે કમલમ ઉપર લોકો મોટી સંખ્યામાં ભેગા થશે અને વિરોધ પ્રદર્શન જે છે તે કરવાના છે. સરકાર તેમની રજૂઆત સાંભળશે નહીં તો આગામી સમયમાં રાજ શેખાવતે કહ્યું કે મોટા કાર્યક્રમો જે છે તે પણ કરવામાં આવશે. જી જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે.